महादेव ही हुआ। विद्यार्थी मित्रों, गई काले संभावना चैप्टर पूरु थयु। आजे द्विचल सुरेख समीकरण आपणे चालू करीशुं। द्विचल सुरेख समीकरण धोरण 9, 10, 11, 12 साइंस, 11, 12 कॉमर्स कॉलेज ठीक सुधी आ चैप्टर आवशे। ने आ चेप्टरनुं महत्व घणुं छे एटले बधुं ध्यान राखी अने तैयार करशो। तो पहला द्विचल सुरेख समीकरणना बे प्रकार, एमां पहेलुं आवे ए एकचल समीकरण। तो जे समीकरणमां फक्त एक ज चल होय एने एक चल समीकरण कहे। दाखला तरीके बेक्स वत्ता 5 = 0, एक ज चल छे बेटा एक्स, यूनिक एक्स गया छे। अंग्रेजो आखी एबीसीडी मूकीने गया, तो त्रणे बराबर जीरो आपणे एक चल समीकरण बराबर। बे एम बराबर 4 आपणे एक चल समीकरण। बीजू द्विचल सुरेख समीकरण। द्विचल सुरेख समीकरण तो जेमा बे चल एवा समीकरण द्विचल सुरेख समीकरण। जे समीकरण मा बे चल होय एने द्विचल सुरेख समीकरण कहे। बे चल दाखला तरीके 5x - 3y = 7, બે ચલ છે બેટા, જો x અને y બે ચલ, 2 = 3b - 4, a અને b બે ચલ। હવે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અથવા વ્યાપક સ્વરૂપ કે તો ax + by + c = 0, ax + by + c = 0। હવે બેટા તમે સમજ્યા, એક ચલ એટલે કે જેમાં ફક્ત એક જ ચલ હોય એને એક ચલ સમીકરણ કહેવાય, અને જેમાં બે ચલ હોય એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય। હવે અહીં એવું કીધું છે, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે, એટલે સમીકરણ સ્વરૂપે દર્શાવો। 7મા ધોરણમાં આવી ગયું છે, 8મામાં આવી ગયું છે। તો કે ધારો કે નોટબુકની કિંમત બરાબર રૂપિયા એક્સ અને પેનની કિંમત બરાબર રૂપિયા વાય, તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે, ધ્યાન રાખવાનું બેટા। બાલમંદિરનું કામ છે, બાલમંદિરમાં આપણને કે હાથ ઉપર એટલે આપણે હાથ ઊંચા કરી દેતા હતા, એ જેમ કેમ કરવાનું છે બેટા। મોઢા પર આંગળી એટલે હું મોઢા પર આંગળી મૂકી દે। અહીં શું કહે છે, નોટબુકની કિંમત, નોટબુકની કિંમત કેટલી એક્સ, એ કોના જેટલી છે તો કે પેનની કિંમત કેટલી વાય કરતાં કેટલી બમણી, એટલે એક્સ = 2y।
પણ આપણે પ્રમાણિક સ્વરૂપમાં લખવું હોય તો x ઓછા 2y બરાબર 0 એટલે નોટબુકની કિંમત કેટલી x પેનની કિંમત કેટલી y કરતા બમણી એટલે આગળ 2 એટલે x બરાબર 2y ના બાજુ લાવો એટલે ઓછા થાય બરાબર 0 ત્રણ ગણી દીધી હોય તો 3 આવે બમણી દીધી છે 2 3 ગણી છે તો 3 બરાબર અડધી કે તો 1 દૂત્યાંશ દોઢ ગણી કે તો 3 દૂત્યાંશ બરાબર એ પ્રમાણે આવે આગળ બીજો દાખલો દ્વિચલ સુરેખ સમીકરણ ને ax વત્તા by plus c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને a b અને c ની કિંમત શોધો હવે આ જે સમીકરણ છે એને તમારે દર્શાવવાનું કહ્યું જમણી બાજુ બેટા 0 હોય એવું જોઈએ જમણી બાજુ જે બધું દેખાય તમને એ બધું તમારે બેટા ડાબી બાજુ લાવી દેવાનું એટલે 2x વત્તા 3y ઓછા 9.35 ઉપર પેલું પુનરાવર્તિત સ્વરૂપ છે બરાબર 0 હવે સરખાવો તો ax પ્લસ by પ્લસ c બરાબર 0 a બરાબર કેટલા છે બેટા 2 b બરાબર કેટલા છે 3 અને c બરાબર કેટલા ઓછા 9.35 બરાબર ઓકે આગળ બીજો a 2 b 3 c ની માઇનસ 9.35 હવે x ઓછા બેટા આ 5 છે છેદ 5 એટલે મારે એને અલગ લખવા પડે ઓછા 1 પંચમાંશ y ઓછા 10 બરાબર 0 ax પ્લસ by પ્લસ c બરાબર 0 એ બરાબર x નો બેટા કોઈ સહગુણક ના કહેવાનો ના હોય તો તમારે કેટલો ગણવાનો 1 જો કોઈ પણ સહગુણક ના હોય તેનો અર્થ શું સહગુણક કેટલો છે 1 b બરાબર ઓછા 1 પંચમાંશ અને c બરાબર ઓછા 10 બરોબર ત્રીજો દાખલો બધું તમારે ડાબી બાજુ લાવવાનું છે એટલું ધ્યાન રાખવાનું તો ઓછા 2x વત્તા 3y ઓછા 6 બરાબર 0 સરખાઓ કોની જોડે ax વત્તા by વત્તા c બરાબર 0 a એટલે કેટલા છે બેટા ઓછા 2 b એટલે કેટલા છે 3 અને c એટલે કેટલા છે ઓછા 6 a b અને c સરખાઓ એટલે આવી જાય નેક્સ્ટ x બરાબર 3y તો x ઓછા 3y બરાબર વત્તા 0 બરાબર 0 અચળ પદ નથી બેટા c વાળો પદ નથી નથી એટલે કેટલું હોય 0 હોય બરાબર તો ax વત્તા by વત્તા c બરાબર 0 એટલે a એટલે કેટલા છે 1 b એટલે કેટલા છે ઓછા 3 c એટલે કેટલા છે 0 જે પદ નથી એટલે એવું ના કહેવાય નથી ના હોય એ 0 છે બેટા તો 2x 5y આ બાજુ લાવો ઓછા હોય તો વત્તા 5y વત્તા અચળ પદ નથી એટલે 0 બરાબર 0 બરાબર વત્તા હોય તો ઓછા થાય ઓછા હોય તો વત્તા થાય ગુણ્યા હોય ભાગ્યા ભાગ્યા હોય તો ગુણ્યા ધંધો આપણે કરેલો તો ax વત્તા by વત્તા c બરાબર 0 એટલે બેટા a બરાબર કેટલા 2 b બરાબર કેટલા 5 અને c બરાબર કેટલા 0 નેક્સ્ટ છઠ્ઠો દાખલો જુઓ જરા બેટા x છે y નથી બેટા નથી એવું ના કહેવાય 0y વત્તા 2 બરાબર 0 જે નથી એના સ્થાને 0 લેવું પડે
तो ax वत्ता by वत्ता c बराबर 0, a बराबर 3, b बराबर 0 ने c बराबर 2। अगला दाखला जो भाई x જ નથી, નહીં જો નહીં ભાઈ કે 0 છે, તો 0x वत्ता y ઓછા 2 बराबर 0। तो ax वत्ता by वत्ता c बराबर 0, तो a એટલે 0, b એટલે 1 અને c એટલે ઓછા 2। બરાબર બેટા, સરખાવાનું બહુ સરળ રાખો। આ 2x ને બેટા ડાબી બાજુ લાવો, તો ઓછા 2x એટલે જો y તો છે ને, તો y નથી કે કેટલું કહેવાય 0y वत्ता 5, 5 છે બરાબર 0, જે ના હોય તે 0 છે। તો ax वत्ता by वत्ता c बराबर 0, a बराबर ઓછા 2, b बराबर 0 અને c बराबर 5। હવે બેટા જેટલા દાખલા આપણે ગણ્યા છે એવા તમને હોમવર્ક આપી દઉં હો, તો hw હોમવર્ક। पहलो दाखलो तो पहला जेवो जा पूछू हो, 3x + 7y = 3.28 ना पलटी करीने। बीजो दाखलो x - y / 12 = 0। त्रीजो दाखलो आप्यो ने, -7x + 5y = 4। ત્રીજો પૂછો, પછી ચોથો એવો જ છે બેટા, જુઓ જરા, x = 2y, પાંચમા જેવો, 4x = -3y, છઠ્ઠા જેવો, 4x + 7 = 0, સાતમો 2y + 3 = 0, આઠમા જેવો 2 = 3x। બરાબર, હોમવર્કમાં તમે જેટલા ગણ્યા છે ને, અહીંયા આગળ મારી સામે સમજ્યા છો એ જ દાખલા બધા, પણ આંકડા મેં બદલી અને તમને મેં બીજા દાખલા આપ્યા છે। તમારે યાદ આજે શું રાખવાનું છે બેટા, તો કે સમીકરણમાં પહેલું એક ચલ સમીકરણ, એટલે કે જો એક જ ચલ હોય તો તેને એક ચલ સમીકરણ કહેવાય, બે ચલ હોય એને દ્વિચલ સમીકરણ કહેવાય, અને ત્રીજું યાદ શું રાખવાનું, પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0, અને સરખાઈ કિંમત શોધતા આપણે શીખ્યા છીએ આજે। બરાબર, આજનું કામ અહીં પૂરું કરીએ। મહાદેવ બેટા।